أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد وعلى الطيبين الطاهرين المعصومين المظلومين، ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين، أما بعد. ما هي ذي الحج؟ છેલ્લી તારીખ છે અને આપણો જે વર્ષ આપણે જે મહોરમથી શરૂ કર્યા હતા એ હવે તમામ ઉપર છે, ખતમ ઉપર છે. લોકો જ્યારે એમનું એક વર્ષ પૂરું થાય છે અને જ્યારે એ બીજા વર્ષમાં દાખલ થાય છે તે લોકો ખુશી મનાવતા હોય છે. પણ હકીકતમાં અગર જોવામાં આવે તો એ ખુશીનો સમય નથી, બલકે એ ગમીનો સમય છે. કેમ કે ખુદાવંદે આલમે હર ઇન્સાનની એક જિંદગી લખી નાખી છે. જે દિવસે ઇન્સાન પેદા થયો એ દિવસથી એના માટે એક ટાઈમ લખી નાખવામાં આવ્યો છે, એક મુદ્દત લખી નાખવામાં આવી છે કે આ ઇન્સાન આટલા દિવસ સુધી જીવતો રહેશે. ઘણા હોય છે કે 10 વર્ષ જીવે, ઘણા 20 વર્ષ, ઘણા 25 વર્ષ, ઘણા 30 વર્ષ અને ઘણા 80, 90 વર્ષ, 100 વર્ષ સુધી બી જીવતા હોય છે. તો એક વર્ષ અગર તમામ થાય તો ખુશી આપણે ના હોવું જોઈએ કે હું એક બીજા વર્ષના અંદર દાખલ થયો, બલકે ગમ હોવું જોઈએ કે મારો એક વર્ષ જિંદગીનો ઓછો થઈ ગયો, મારો એક વર્ષ હાલ્યો ગયો છે. અને ઇસ્લામ બી આપણે એ શીખાડે છે કે જ્યારે તમારો એક દિવસ પૂરો થઈ જાય તો રાતના તમે હિસાબ કરો અને હિસાબ કરીને પછી સુવા પહેલા હિસાબ કરવામાં આવે અને હિસાબ કરો કે આ દિવસમાં જે મારો દિવસ અપસાર થઈ ગયો, જે મારા હાથમાંથી હાલ્યો ગયો, હું એ દિવસે કેટલી નેકી કર્યો અને કેટલા ગુના કર્યો. અગર કોઈ વધારે નેકી કરે છે એ દિવસે તો ખુદાવંદે આલમનો શુક્ર અદા કરે, ખુદાએ તારો લાખ લાખ શુક્ર કે તું મને તૌફીક આપ્યો નેક અમલ કરવા, એટલે હું નેકી કર્યો. અને અગર ગુના વધારે હોય યા એક બી ગુના હોય તો ખુદાવંદે આલમ પાસે ઇસ્તગફાર કરે, તોબા કરે, માફી માંગે કે ખુદા અમારાથી આ ભૂલ થઈ ગઈ, અમને આ માફ કરી દે. એવી રીતે જ માસુમીન અલૈહિ સલાતુ વસલામ જ્યારે માહે ઝિલહજનો છેલ્લો દિવસ આવતો હતો તો માસુમીન અલૈહિ સલાતુ વસલામ દુઆ પડતા હતા, જે દુઆ આપણને મફાતિલ જિનાનમાં શેખ અબ્બાસે કુમ્મી, કે જે મફાતિલ જિનાન લખ્યા છે શેખ અબ્બાસે કુમ્મી મરહૂમ, ખુદાવંદ એના જન્નતના દઆલા ઇલ્મમાં જગ્યા અતા ફરમાવે ઇન્શાઅલ્લાહ, એ મરહૂમ પોતે આ મફાતિલ જિનાનના અંદર આ દુઆ લખે છે. ખરેખર દુઆ બહુ જ સારી છે. આપણે દુઆ તો પડીએ, સાથે સાથે એનો ટ્રાન્ઝેક્શન અને તરજુમો બી આપણે પડીએ તો આપણને ખબર પડે કે આપણે ખુદાવંદ આલમ પાસે શું માંગી રહ્યા છે અને શું કહી રહ્યા છે ખુદાવંદ આલમને. કોઈ બી દુઆ અગર સમજીને પડવામાં આવે એનો વધારે સવાબ છે, વગર સમજે પડીને વાંધો નથી, ફક્ત સવાબ તો મળે છે પણ એનો જે અસર છે એ અસર નહીં થશે. તો શેખ અબ્બાસે કુમ્મી જે મફાતિલ જિનાનમાં છેલ્લા વર્ષના છેલ્લા દિવસે, એટલે માહે ઝિલહજના છેલ્લા દિવસે જે અમલ છે એ બયાન કર્યા છે. અમલનું બયાન થાય છે કે શેખ અબ્બાસે કુમ્મી લખે છે મફાતિલ જિનાનમાં કે જ્યારે માહે ઝિલહજનો છેલ્લો દિવસ આવે, એટલે વર્ષનો છેલ્લો દિવસ આવે, તો એ દિવસે 2 રકાત નમાઝ પઢવામાં આવે. હર રકાતમાં, પહેલી રકાતમાં સૂર્ય અલહમદ, પછી 10 વખત કુલ હુવ અલ્લાહ અને 10 વખત આયતલ કુરસી, અને બીજી રકાતમાં બી સૂર્ય અલહમદ પછી 10 વખત કુલ હુવ અલ્લાહ અને 10 વખત આયતલ કુરસી પઢવામાં આવે. જ્યારે આ નમાઝ પૂરી થઈ જાય તો ખુદાવંદ આલમ પાસે આ મુજબ દુઆ કરવામાં આવે જે કિતાબના અંદર મફાતિલ જિનાનમાં લખવામાં આવી છે. દુઆ બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અલ્લાહુમ્મ મા અમિલતુ ફી હાધી સનતે મિન અમલિન નહયતની અન્હુ. આપણે દુઆ કરીએ છીએ ખુદાવંદ આલમ પાસે કે ખુદાયા આ વર્ષમાં જે મેં અમાલ કર્યા છે, આ વર્ષમાં જે તું મને મનાઈ કર્યો છે જે કામ કરવાથી, એ મેં કામ કર્યા છે. વલમ તરદહુ
અને જેનાથી તું રાજી નહોતો એ બધા મેં કામ કર્યા છે જે તું મનાઈ કર્યો એ કામ મેં કર્યા જેનાથી તું રાજી નથી એ કામ કર્યા અને હું એ કામ કરીને બી એ ગુનાહ કરીને બી હું ભૂલી ગયો કે હું કયા કયા ગુનાહ કર્યો છું કયા કયા કામો કર્યો છું વનસીતહુ હું ભૂલી ગયો છું વલમ તનસહુ પણ તું નથી ભૂલ્યો એ ખુદાયા તું આ વસ્તુને નથી ભૂલ્યો કેમ કે તું હરેક વસ્તુને જાણકાર છે તું હરેક વસ્તુનો તું આલીમ છે તું હરેક વસ્તુનો જાણકાર છે વલમ તનસહુ તું નથી ભૂલ્યો વદઆઉતની ઇલા તૌબતે બાદ જ તેરાઈ અલૈક કે ખુદાયા તું એ કામને નથી ભૂલ્યો પણ હું ગુનાહ કર્યો તો બી તું મને કહે છે કે તમે આવો એ મારા બંદાઓ આવો મારા પાસે દુઆ માંગો મારા પાસે તોબા કરો જે તમે ભૂલો કરી ગયા છે એના બદલામાં તમે મારા પાસે દુઆ કરો પછી માસુમે અસલાત વસલામ આગળ ફર અલ્લાહુમ્મા ફઈન અસ્તગફિરુક મિનહુ ફગફિલી વઅમિલતુ મિન અમલી યુકરિબુની ઇલૈક માસુમે દુઆ કરે છે કે અલ્લાહુમ્મા ફઈન અસ્તગફિરુક મિની ફગફિલી એ ખુદાયા જે મેં આ ગુનાહ કર્યા છે આ વર્ષના અંદર તું મારા ગુનાહોને માફ કરી દે હું તારા પાસે ઇસ્તગફાર કરું છું હું તારા પાસે તોમા માંગુ છું હું તારા પાસે મારા ગુનાહોનો ઇકરાર કરું છું તું મને માફ કરી દે અને આગળ માસુમે ફરમાવે છે કે વમા અમિલતુ મિન અમલિન યુકરિબુની ઇલૈક અને ઈ કામ કે જે કામ કરવાથી ઈ અમલ કે જે અમલ કરવાથી તારી નજદીકી હાસિલ થાય છે ઈ અમલ મેં કર્યા છે કે જેનાથી તારી નજદીકી હાસિલ થાય છે ફકબલહુ મિન્ની તો તું ઈ કામને કબૂલ કરી લે મારા ઈ કામને કબૂલ કરી લે કે જે મેં કામ તારા નજદીકી હાસિલ કરવા માટે એ સવાબના કામો એ સારા કામો કે જે તારી નજદીકી તારી કુરબત હાસિલ કરવા માટે જે મેં કામ કર્યા છે તો એને કબૂલ કરી લે વલા તક્ત રજાઈ મિનકા યા કરીમ અને તારી ઉમીદથી અમોને દૂર ના કર તારી રહેમતથી અમોને દૂર ના કર એ કરીમ એ બહુ જ વધારે કરામત કરવાવાળો એ બહુ જ વધારે રહેમ કરવાવાળો તો તું અગર જે કામ અમોએ સારા કામ કર્યા હોય અને એ કામ જે તારી નજદીકી માટે કર્યા હોય તો એ કામને તું કબૂલ કરી લે અને અમોને તારી રહેમતથી તારી ઉમીદથી અમોને દૂર ના કરજે યા કરીમ તો અઝીઝો આ દુઆ નાનકડી છે ફરીથી હું એક વખત પઢું છું બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલ્લાહુમ્મા મા અમિલતુ ફી હાધિહિ સનતે મિન અમલિન નહયતની અનહુ વલમ તરદહુ વનસીતહુ ولم تنسه ودعوتني إلى تعبتي بعد اجترائي عليك اللهم فإني أستغفرك منه فاغفر لي وما عملت من عمل يقربني إليك فقبله مني ولا تقطع رجائي منك يا كريم أنا نكري دعا چه أبر ون چه نماز پڑيا پچه تو أنا سواب سو چه આનો સ્વભાવ બહુ જ વધારે છે કેમ કે આપણે પહેલાં તો આપણે જે ભૂલોથી આપણે ખુદાવંદાના પાસે સફર કર્યા છે જે આપણે સારા કામો કર્યા ખુદાવંદાના પાસે આપણે કહીએ છીએ કે ખુદાય તું કબૂલ કરી લે પણ એનો એના સિવાય એક ફાયદો એ છે કે જ્યારે અગર કોઈ બંદે મોમિન આ નમાઝ પઢે અને નમાઝ પઢ્યા પછી આ દુઆને પઢે છે તો શૈતાન એ વખતે કહે છે શૈતાન હાય વાવેલા કરે છે અફસોસ કરે છે શૈતાન અને કહે છે કે આ બંદાને આ ઇન્સાનને હું આખો વરસ બહેકાવવાની કોશિશ કર્યો આખો વર્ષ એનાથી હું ગુનાહ કરાવ્યો અને આટલી બધી મેં તકલીફ ઉપાડી કે એ ગુનાહ કરે એ સારા કામ ના કરે અને ગુનાહના કામ કરે તો બી જ્યારે એ વર્ષ પૂરો થઈ રહ્યો છે તો એ પોતાના ગુનાહોની માફી માંગી રહ્યો છે અને સારા કામથી આ પોતાના વર્ષને એ પૂરો કર્યો છે તો શૈતાન અફસોસ કરે છે શૈતાન વાવેલા કરે છે હાય વાવેલા શૈતાન કરે છે તો આપણને જરૂરી છે આપણા માટે કે આપણા આ વર્ષના છેલ્લા દિવસે આપણે વધારે વધારે સારા કામ કરીએ સદકો દઈએ કોશિશ કરીએ એકબીજાને અગર ભૂલ થઈ ગઈ હોય બીજાથી આપણે તો એકબીજા પાસે માફી માંગી લઈએ અગર કોઈનો હક ખાધો હોય તેનો હક આપણે અદા કરીએ અગર કોઈની ગીબત કરી હોય તો એના પાસે આપણે માફી માંગી લઈએ તાકે ખુદાવંદ આલમથી આપણે સારા કામ કરીને આપણે છેલ્લા દિવસે ખુદાવંદ આલમથી નજદીકી હાસિલ કરવાની કોશિશ કરીએ તો ઉમેદ છે કે ઇન્શાઅલ્લાહ આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ પૂરા અધિકાર અને ચાર તમાસુમ ઇસ્લાત વસ્સલામનો વાસ્તો આપે છે કે આ વર્ષના અંદર
જે આ વર્ષ પસાર થઈ ગયો અને આ છેલ્લા દિવસો જે આવી ગયા છે પરવરદિગાર એ દિવસોના આ વર્ષના અંદર અગર જે અમે ગુનાહ કર્યા છે પરવરદિગાર તું અમારા ગુનાહોને માફ ફરમા અગર અમે નેક અમલ કર્યા છે અગર એ નેક અમલ તું કબૂલ તારા નજીકમાં સારા હોય તો પરવરદિગાર એને કબૂલ ફરમા પરવરદિગાર અમારા ગુનાહને કબીરા સગીરા માફ ફરમા પરવરદિગાર અમારા ઇમામ એ ઝમા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઝુહુમ જલ્દી ફરમા અમને બધાના લશ્કરમાં શુમાર ફરમા રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉલ અલીમ